240 કરોડનો તો માંડ ધંધો કર્યો છે. માર્ચ 2019 સુધીમાં 2000 કરોડ પર જતા રહેશે. આ વાક્યો છે ગુજરાતના મહાઠગના. આ ડાયલોગ છે વિનય શાહની માયાઝાળના, જેના પર આરોપ છે 260 કરોડનું તોસ્તાન કૌભાંડ કરી લોકોના સપના ચકનાચૂર કરવાનો. વિનય શાહ રોકાણકારોને બતાવી રહ્યો છે કરોડો રૂપિયા કમાવાના સપના. સપના મોટા હોવા જોઈએ, પરંતુ જો લાલચની પટ્ટી લાગી હોય તો વ્યક્તિ આંધળો થઈ જાય છે અને પછી કશું જ નથી દેખાતું. આવું જ બન્યું છે વિનય શાહે આચરેલા મહાકૌભાંડમાં. ફરી એકવાર સાંભળો વિનયના બોલ બચ્ચન. એજન્ટો અને રોકાણકારો સાથે એક કોન્ફરન્સમાં એવી તો શબ્દોની માયાઝાળ રચી રહ્યો છે કે સાંભળનારને એમ જ લાગે કે લાખોપતિ થવાના તેમના સપના રાતોરાત સાકાર થઈ જશે. 240 કરોડનો તો માંડ ધંધો કર્યો છે. માર્ચ 2019 સુધીમાં 2000 કરોડ પર જતા રહેશે. વિનય શાહ જૂઠની ઝાળ રચતો હતો, જૂઠ પણ એટલું જોરથી અને આત્મવિશ્વાસથી બોલતો હતો કે રોકાણકારોને એવું જ લાગે કે જેટલા પૈસા વધુ રોકશે તેટલા વધુ કમાશે. વિનય શાહ રોકાણકારોને તેમના રૂપિયા બમણા થઈ જશે તેવા ચાંદ તારા દેખાડતો અને લોકો પણ તેને તાળીઓથી વધાવી લેતા. સાંભળો આ મહાઠગના શબ્દોને. 20,000 કરોડ રૂપિયાનો વેપાર છે ડીજી લોકલ્સનો. અને એના 30% હું તમને આપીશ. એક સમય પણ હતો કે વિનય શાહ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો હતો. એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે વિનય શાહ પરિવાર સાથે વિદેશ ફરાર થઈ જવાનો છે. રોકાણકારો પૈસા પાછા મેળવવા માટે ઓફિસે લાઈન લગાવી રહ્યા હતા. ફોન કરી રોકાણકારો પોતાના પસીનાની કમાણીની ઉઘરાણી કરી રહ્યા હતા, પરંતુ વિનય શાહની પૈસા પરત કરવાની દાનત નહોતી. પણ તેને તો હજુ પણ પૈસા ખંખેરવા હતા, તેથી રોકાણકારોને કોન્ફરન્સના બહાને બોલાવ્યા. તેમણે એવી તો લાગણીશીલ વાતો કરી કે જે રોકાણકારો રૂપિયા પાછા માગી રહ્યા હતા તે વધુ પૈસા રોકવા તૈયાર થઈ ગયા. સાંભળો મહાઠગ વિનયની આ ઠગવાણી. અને અત્યારના જે કરંટ કંપનીઓ ચાલી રહી છે ને, એ બધામાં જશે પૈસા. હું લખી નાખું તમને, બધી એક એક કંપનીઓમાં બધાના પૈસા જશે. આ કંપનીમાં એક રૂપિયો કોઈનો નહીં જાય, એક રૂપિયો પણ નહીં જાય તેવી વાતો કરનારો આ મહાઠગ 1,00,000 લોકોને હાલ રડાવી રહ્યો છે. લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે, આ કહેવતને સાચી ઠેરવતા આ કિસ્સામાં જે લોકોએ વિનય શાહની કંપનીમાં રોકાણ કર્યું છે તેઓ હાલ દેવાના ડુંગરમાં ડૂબી રહ્યા છે. તો બીજી તરફ કૌભાંડી વિનય શાહ ક્યાંક છુપાઈને આ રમત જોઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9. પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવનારાઓની શું હાલત થાય છે તેનું તાજું ઉદાહરણ છે વર્લ્ડ ક્લેવરેસ સોલ્યુશન અને આર્ચર કેર નામની કંપનીની આ ઓફિસો. નામ પણ એવું રૂપકડું લાગે કે લોકોને પહેલી નજરે એવું લાગે કે રાતોરાત લખપતિ થઈ જશું. આ કંપનીના સંચાલક વિનય શાહ અને તેની પત્નીએ બેરોજગાર યુવકો અને શોર્ટકટથી પૈસા કમાવા માંગતા લોકોને પોતાની માયાઝાળમાં ફસાવ્યા. તમને જણાવીએ કે આખરે કેવી રીતે આ ઠગ કંપની રોકાણકારોને લલચાવતી હતી. રોકાણકારો માટે એક વ્યક્તિ દીઠ 25,000 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. તેમને એક આઈડી અને કન્ફર્મેશન લેટર આપવામાં આવતો. રોકાણકાર જે સ્કીમના મેમ્બર બન્યા હોય અથવા તો જે પેકેજ નક્કી થયું હોય તે મુજબ એડવર્ટાઇઝ એટલે કે જાહેર ખબર જોઈ તેમને લાભ આપવામાં આવતો. લોકોમાં વિશ્વાસ સંપાદન કરવા માટે કંપનીએ પ્રારંભમાં મોટાભાગના લોકોને લાભ આપ્યા, પરંતુ સમય જતા સભ્યોની સંખ્યા 1,25,000 પર પહોંચતા જ વિનય શાહે ક્રોધ પ્રકાશ્યું. ધીરે ધીરે પ્રથમ લોકોને પૈસા આપવાનું બંધ કર્યું અને બાદમાં ઓફિસો બંધ કરી ફરાર થઈ ગયો. એની અંદર 3 પેકેજ હતા. એક 4,500નું પેકેજ હતું, એક 9,500નું પેકેજ હતું અને એક 25,000નું પેકેજ હતું. એની અંદર તમારે રોજ એક આઈડી પોતાનું લોગિન કરવાનું હોય છે. એ આઈડીની અંદર તમે જઈને રોજની 20 એડ જોવાની હોય છે અને રોજના તમારા 234 પૈકી દર મહિને 5,000 રૂપિયા તમને દર મહિને મળતા હોય છે અને એની
વર્ષે કિંમત 62,000 રૂપિયા થતી હોય છે. એ આ સ્કીમ હતી અને આ સ્કીમની અંદર આપના કેટલા રૂપિયા ગયા છે, કઈ રીતે ગયા છે? મારા 1,00,000 રૂપિયા ગયા છે. મારી આશા હતી કે 2-3 લાખ આવે, બાઇક મોબાઈલ જે વસ્તુ લાવવાની હતી એ લાવવાની. મેં ક્લાસીસ જોઈન કર્યા, મેં ક્લાસીસની ફી અને આમાંથી બાર નીકળી જાય એ માટે હું આ કંપનીમાં જોઈન થયો. પણ આ કંપનીના મને હું બહારથી પૈસા લાવ્યું ફ્રેન્ડ સાથેથી, એ ફ્રેન્ડના પૈસા કેવી રીતે આલવા. આવી જ અનેક કંપનીઓ હાલ પણ સક્રિય છે જે રોજના 60 રૂપિયાથી 1,800 રૂપિયા કમાવાની તક આપવાનો દાવો કરે છે. આ એક પ્રકારની મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવું હોય છે. જેટલું મોટું પેકેજ ખરીદશો એટલો ફાયદો વધુ થશે. આવી લોભામણી વાતો કંપનીઓ કરતી હોય છે. કંપનીઓ પોતાના પ્લાનમાં ઘણા પેકેજ રાખતી હોય છે જેની શરૂઆત રૂપિયા 5,200 થી લઈને 1,15,000 સુધીની કે તેનાથી વધુ હોય છે. એક સાદા ઉદાહરણ દ્વારા આપને સમજાવીએ કે કેવી રીતે આવી લેભાગુ કંપનીઓ પોન્ઝી સ્કીમના નામે સ્કેમ કરતી હોય છે. આ સ્કીમ સામાન્ય રીતે 3 તબક્કામાં વહેંચવામાં આવી છે, લાઇક, સબસ્ક્રાઇબ અને શેર. આવી અલગ અલગ પેકેજમાં આ સ્કીમને વહેંચવામાં આવે છે. દાખલા તરીકે રૂપિયા 5,200માં લાઇક, રૂપિયા 15,200માં સબસ્ક્રાઇબ અને રૂપિયા 25,200માં શેર કરવાના હોય છે. એટલે કે તમારે આટલા પૈસા કંપનીને આપવાના, ત્યારબાદ પેકેજ દીઠ ઘર બેઠા સોશિયલ મીડિયા પર કામ કરવાનું હોય છે, જે માટે લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવે છે. લાઇકને આધારે રોકાણકારને રોજના રોજ કમાણી પેટે નાણાં આપવાનું પ્રોમિસ અપાતું હોય છે. કંપની દ્વારા પૈસાની ચૂકવણી જે તે વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. અઠવાડિયાના 5 દિવસ ચાલતા આ કામમાં પ્રત્યેક વિડીયો લાઇક કરવાના 63 રૂપિયા, સબસ્ક્રાઇબ કરવાના 83 રૂપિયા અને શેર કરવાના 184 રૂપિયા ચૂકવાતા હોય છે. કંપની દ્વારા જે તે પ્લાનની ખરીદી મુજબ અમુક લિંક્સ પણ મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરી સૂચના મુજબનું કામ કરવાનું હોય છે, જેના આધારે તેમની રકમ મળતી હોય છે. આવક થતાની સાથે જ જે તે વ્યક્તિ બીજું આઈડી ખરીદે છે અથવા તો પોતાના સગા વહાલા કે મિત્રોને આ અંગે જાણ કરી તેમને પણ આ ધંધામાં ઝંપલાવવા માટે પ્રેરે છે. આમ નેટવર્ક જેમ જેમ વિસ્તરતું જાય છે તેમ તેમ ધંધો શરૂ કરનારી વ્યક્તિની આવકમાં પણ વધારો થતો જાય છે. ગ્રાહકોને આ ધુતારાઓ વિવિધ કંપનીઓ તરફથી તેમને જાહેરાત મળે છે તેમ કહી આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવા માટે તેઓને આકર્ષે છે અને આવક મેળવે છે. જ્યારે મોટી સંખ્યામાં આવા લોકો પોતાના પૈસા કંપનીમાં લગાવે છે ત્યારે તક જોઈને સંચાલકો પૈસા હડપ કરી લેતા હોય છે. રાજ્યમાં અનેક શહેરોમાં ચાલી રહેલી આવી કંપનીઓનું ટ્રેડિંગ પ્રથમ નજરમાં જ શંકાસ્પદ જણાય છે. આવી ઘણી પોન્ઝી સ્કીમ ચલાવતી કંપનીઓ રજીસ્ટર થયા વગર જ લોકો પાસેથી પૈસા એકત્ર કરે છે અને 1-2 વર્ષમાં ઉઠમણું કરી રફુ ચક્કર થઈ જાય છે. નિર્મલ દવે, TV9, અમદાવાદ.